તળાજાની તળાજી નદી કિનારે વંડામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સે અન્ય બે સાગરીતોની મદદગારીથી પરણીતાને પોતાના વંડે બોલાવી તેનું ગળું દબાવી મારી નાખવાની ધમકી આપી તેના પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પોલીસે તળાજાના ત્રણ ઇસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ પોલીસ ફરિયાદમાં પરણીતાએ જણાવ્યું કે તળાજાના માથાભારે ઇસમ અનસ હબીબભાઈ પઠાણ એક વર્ષથી યૌન શોષણના હેતુથી પરણીતાના મોબાઈલમાં અવારનવાર બીભત્સ માંગણી કરતો હતો. જોકે પરણીતા આબરૂ જવાની બીકે મૌન રહેતી હતી. ગત તારીખ 19ના રોજ અનસે પરણીતાને મોબાઈલ કરી તેના માણસ કાળું ધોબીની પાછળ બુલેટમાં બેસી જવા આવવા અન્યથા મારી નાખવાની ધમકી આપતા પરણીતા તળાજી નદીના કાંઠે આવેલ અનસ પઠાણના વંડામાં ગયેલ ત્યાં ઇમલો વહોરો બેઠો હતો. અનસે પરણીતાને મૂઢમાર મારી વાળ પકડી ખેંચીને વંડામાં આવેલ ઓફિસમાં લઈ જઈ ગળું દબાવી પરણીતીના અને તેના પતિ તથા પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે અનસનો સાગરીત ઇમલો પરણીતાને મોટરસાઇકલ પર ઘરે મૂકી ગયો હતો. જોકે પરણીતાએ અનસના પરિવારજનોને રૂબરૂ જઈ વાત કર્યા બાદ આજે ત્રણેય આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે અનસ પઠાણ અગાઉ દારૂ ભરેલી કાર લઈને ભાગવા જતા પોલીસ પર કાર ચડાવી દેવાના આરોપ સબબ જેલમાં જઈ આવેલ છે.